બાળકના જીવન ઘડતરમાં તેના માતા પિતાનો અભૂતપૂર્વ હાથ રહેલો હોય છે. માતા પિતા બાળકના જીવન ઘડતરમાં પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દે છે. ત્યારે માતા પિતાનું મહત્ત્વ બાળકો સમજે તે માટે બુધવારના રોજ શહેરના રાંદેર રોડ પર આવેલ પ્રેસિડેન્સી શાળામાં વાલી દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં માતૃપિતૃ વંદના કરવામાં આવી હતી, જેમાં શાળાની વિદ્યાર્થિનીઓએ તિલક કરી પોતાના માતા પિતાને આવકાર્યા હતા. ત્યારબાદ બાળકો દ્વારા સૌપ્રથમ માતા પિતાને આવકારતા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ માતા પિતા પ્રત્યે પ્રેમ દર્શાવતી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા અને પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર દીપક રાજ્યગુરુ હાજર હતા. દીપક રાજ્યગુરુ દ્વારા શાળાને આટલો સુંદર કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું અને વાલીઓને ખૂબ જ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક વાતો કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા દ્વારા શહીદ પરિવારને મદદ કરનારી સંસ્થા જય જવાન નાગરિક સમિતિના પ્રતિનિધિ ભીખુભાઈ ડોબરિયાને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એકત્ર કરેલ 51,000 ચેક શાળાના ટ્રસ્ટી NM કાર્યા તથા હિતેન્દ્રભાઈ ચુડાવાળાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાંતિનિકેતન વિદ્યાવિહારના ભૂતપૂર્વ આચાર્ય હસમુખભાઈ પટેલ, જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક નવનીતભાઈ ગોપાણી અતિથિ વિશેષ તરીકે ખાસ હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સિપલ કુમારી દીપિકાબેન શુક્લા તરફથી કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો તેમજ સ્ટાફે ખૂબ જ મહેનત કરી હતી. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. એ સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને જ્યારે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અને વિભક્ત કુટુંબોની માત્રા વધતી જાય છે ત્યારે એ સંયુક્ત કુટુંબને જોડી રાખવા માટે અમે સૌપ્રથમ તો દાદા દાદી નાના નાની સંમેલનનું આયોજન કર્યું. 16 વર્ષથી એ કાર્યક્રમ કરતા હતા, બાળકો સાથે દાદા દાદીને પણ બોલાવતા હતા, પણ એમાં એક ખૂટતી કડી હતી, માતૃપિતૃ. બાળકોની અંદર માતા પિતા પ્રત્યે પણ એટલો આદર થાય અને માતા પિતાને પણ એટલો આદર આપે એ હિસાબે એ ત્રીજી વચ્ચેની કડીને બાળકો અને દાદા દાદી વચ્ચેની જે જનરેશનની વચ્ચેની જે કડી છે એનું પણ મહત્ત્વ એટલું જ હોય અમે માતૃપિતૃ વંદાનો કાર્યક્રમ શરૂ કર્યો અને છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. એમાં લગભગ આજે 1200 જેટલા વાલીઓ ઉપસ્થિત છે અને વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા રાખી છે. આખી સ્કૂલની અંદર ફરીને બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ જોઈએ છે. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે વાલીઓને રાખ્યું અને અત્યારે એના માટે સંગીત સંધ્યાનો અને મોટિવેશનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે જય જવાન નાગરિક સમિતિને દર વર્ષે છેલ્લા 26 વર્ષથી દર વર્ષે બાળકો દ્વારા એકઠી કરાયેલી રકમમાંથી 51,000 રૂપિયાનો ચેક આજે અર્પણ કરાયો છે જય જવાન નાગરિક સમિતિ, કે જે શહીદ પરિવાર માટે કામ કરે છે, અને અંજન વિકાસ કેન્દ્રને પણ એક ચેક અર્પણ કરાયો છે.